દેવભૂમિ દ્વારકાના દ્રશ્ય આપ જુઓ અને પાણીમાં જે લોકો ફસાયા હતા દેવદૂત બનીને આવ્યા એ એનડીઆરએફ ના જવાનો અને જેમણે એ તમામના જીવ બચાવ્યા છે સૌથી મોટી આ સેવા કરી છે અને તેમની એ જ ફરજ છે એ તેમણે બખૂબી નિભાવી છે આ એ તમામ લોકો જેમણે જેઓ બચી ગયા છે તેઓ આશીર્વાદ આપી રહ્યા છે

આંકડો ચોંકાવનારો છે એક સાથે પંચાણું લોકોને ત્યાંથી બહાર કાઢ્યા છે પંચાણું લોકો કે જેઓ જીવન જિંદગીની વચ્ચે ઝૂલતા હતા અને એ જોખમ ખેડીને પણ એનડીઆરએફના જવાનોએ એ જોખમમાંથી તેમને ઉગારી લીધા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઇન પર હરીન દેવભૂમિ દ્વારકા અને જે જ્યાં ની મજબૂતાઈ સાથે એક એવી કાર્યવાહી જેણે એ તમામ લોકોને બચાવ્યા આજે તમામ લોકો તેમને આશીર્વાદ આપતા હશે શું સ્થિતિ હતી ઓવર જે રીતે ભારે વરસાદ બે દિવસથી સતત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ને ધમરો રહ્યો છે ત્યારે દ્વારકા અને જામનગર જિલ્લો સૌથી વધુ જે છે અસરગ્રસ્ત થયો છે અને તેમાં દ્વારકા છે તેનો આવરપડા વિસ્તાર છે કે જે પેટમાં ફેરવાયું હતું ત્યાંના લોકો ફસાયા હતા અને જ્યારે એનડીઆરએફ અને સ્થાનિક તંત્રને કોલ મળ્યો હતો ત્યારબાદ તાત્કાલિક એનડીઆરએફ ની ટીમ રવાના કરવામાં આવી હતી શરૂઆતના જે તબક્કો હતો તેમાં પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એક જ જગ્યા ઉપરથી સાત થી આઠ લોકો અને અન્ય આસપાસના વિસ્તારોમાંથી અન્ય સાત લોકોનું રેસ્ક્યુ rio do Pará no કામગીરી ચાલુ હતી અને અત્યાર સુધીમાં અંદાજિત પંચાણું જેટલા લોકો છે તેના વિસ્તાર માંથી સલામત રીતે પાણીની બહાર કાઢવામાં આવ્યા છે એટલે કે દ્વારકા જિલ્લાનું આ સૌથી મોટું રેસ્ક્યુ કહી શકાય આ તમામ લોકો છે તેના માટે એનડીઆરએફ ના ટીમ છે તે તે ભગવાન સમાન આવી હોય પ્રમાણેના દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા લોકો આશીર્વાદ આપતા હતા કેમ કે બાળકો થી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો અંદર ફસાયા હતા અને અત્યાર સુધીમાં આ પંચાણું લોકો છે તેને એનડીઆરએફ ની ટીમ દ્વારા સહી સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે બિલકુલ અને ટીવી પણ એમને સલામ આપે છે જીવના જોખમ સમાને તમામ લોકોને ઉગાર્યા આભાર હરીન તમામ પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ દેવભૂમિ દ્વારકા અને આ દ્વારકા નગરીમાં શું હાલત હતી જુઓ લોકોના જીવને બચાવી લીધા છે